હું જે લોકોની પાસે શીખ્યો, જૈન મુનિ પાસે શીખ્યો, હું શંખેશ્વર બાલમુનિઓને ઘણા બધા વર્ષોથી એસ્ટ્રોલોજી શીખવવા જઉં છું, તો જૈન મુનિ પાસે શીખ્યો, તો એ જે જૈન મુનિઓ એ મને જે શીખવ્યું એ રીતે હું જૈન કોમ્યુનિટી સાથે પણ ઘણા બધા વર્ષોથી જોડાયેલો છું. તો આ વાત કરતાં પહેલાં જૈનની એક વાત કરી દઉં. શંખેશ્વર, આમાંથી કેટલા જૈન છે જે જૈન હોય હાથ ઊંચો કરે? સાબાસ. શંખેશ્વર, શંખેશ્વર જતા હશો તમે બધા, અને શંખેશ્વર જવું જોઈએ. પાર્શ્વનાથ દાદાની બહુ જ મોટી મૂર્તિ છે. એ જે મૂર્તિ છે ત્યાં દર્શન કરવા પછી જજો, પણ દાદરા ચડીને પછી ડાબા હાથથી શરૂ કરો તો નાની નાની ડેરીઓ છે, 108 પાર્શ્વનાથ દાદાની 108 નાની નાની ડેરીઓ છે. તમે ઉપર ગયા પછી ડાબા હાથે આમ દર્શન કરતા 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 તમે અહીંયા આવ્યા તો આ જગ્યાએ એક સ્તંભન પાર્શ્વનાથ દાદા છે. કોણ છે? સ્તંભન પાર્શ્વનાથ દાદા. કોઈને ક્યારે પણ ત્યાં જવાનું થાય અને જો ભૂલી જવાય તો ચોક્કસ મને ફોન કરીને પૂછી શકે છે. સ્તંભન પાર્શ્વનાથ દાદા એટલે ખંભાતના છે, અને હું એવું માનું છું, હું એવું માનું છું કે જો ક્યારેક ખંભાત તરફ એટલે કે બરોડા તરફ જવાનું થાય અને ખંભાત બાજુ ક્યાંક જવાનું થાય તો ત્યાં સ્તંભન પાર્શ્વનાથ દાદાના દર્શન કરવા જવું જોઈએ. એ સ્તંભન પાર્શ્વનાથ દાદા છે, ત્યાં ઊભા રહી તમારા મનની અંદર કોઈ પણ વાત હોય, ધનેન્દ્રભાઈ તમારા મનમાં કોઈ પણ વાત હોય ત્યાં તમારે કોઈ બાધા આખડી રાખવાની નથી, તમારે કોઈને કંઈ કહેવાનું નથી. નથી દાદાને એમ કહેવાનું કે હું ફરી દર્શન કરવા આવીશ. તમારા મનની અંદર જે વાત હોય એ વાત ઊભા રહીને દાદાને ખાલી સંભળાવી દેવાની સાહેબ, હું ગેરંટી આપું છું કે તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક એનું ફળ પોઝિટિવ મળશે અને પોઝિટિવ ચેન્જ આવશે, આવશે અને આવશે. નામ છે સંભન પાર્શ્વનાથ દાદા. તો તમે શંખેશ્વર જજો, અને ખાસ કરીને આ જેટલા પણ લોકો બેઠા છે એમાંથી કોઈના પણ જીવનમાં કોઈ એવું કાર્ય હોય કે જે કાર્ય પૂરું થતું નથી. ઘણી બધી વખત લોકોના ફોન આવે છે, બાપુ અમારે મકાન વેચવું છે, અમારે મકાન લેવું છે, અમારે દીકરીનું થતું નથી, અમારા છોકરાઓ બરાબર ભણતા નથી. કંઈ પણ વાત હોય, કંઈ પણ વાત, તમે ત્યાં જઈ, એવું નથી કે માત્ર જૈન જઈ શકે. હું પર્સનલી એવું માનું છું, હું પર્સનલી એવું માનું છું, કદાચ ખોટો પણ હો, તમે જ્યારે શંખેશ્વર, મહુડી, પાલીતાણા આવા કોઈ પણ જૈનોના તીર્થ પર જાઓ છો તો તમે પોતે પણ જૈન છો. કારણ કે એ ધર્મ સંયમનો ધર્મ છે અને ત્યાં જઈને તમારે સંયમ પાળવો પડશે. તો જે લોકો સંયમ પાળે છે એ લોકો બધા જૈન છે. હવે જ્યારે તમે સંભન પાર્શ્વના દાદાના દર્શન કરીને તમે પાછા આમ બહાર નીકળો છો ત્યારે ત્યાં પદ્માવતી માતાનો એક ગોખ છે. ત્યાં પદ્માવતી માતાનો ગોખ છે અને પદ્માવતી માતાના ગોખની એક્ઝેક્ટ સામે, ગોખથી અહીંયા આવ્યા એટલે છત ઉપર શ્રીયંત્ર છે. બહુ ઓછા લોકોને ખબર છે અથવા તો બહુ ઓછા લોકોની નજર ગઈ હશે, દેખાય એમ જ છે, એવું નથી નથી. પણ તમે ફરતા ફરતા આવ્યા, પદ્માવતી માતાનો ગોખ આવ્યો અને ગોખની સામે થોડાક આમ દૂર આવી, આમ ઘણી જનરલી આપણે એવું હોય છે કે ગોખ હોય એટલે અહીંયા ઉભારીને આપણે દર્શન કરીએ છીએ, પણ તમે ગોખથી થોડા દૂર આવી જ્યાં ઉપર શ્રીયંત્ર છે એની એક્ઝેક્ટ નીચે ઉભા રહી, ખાલી આટલું બોલજો અંકિતભાઈ જજો અને આટલું બોલજો, ઓમ પદ્માવતી પદ્મનેત્રે પદ્માસને લક્ષ્મીદાયની વાંછાપૂર્ણી રિદ્ધિ સિદ્ધિ કુરુ કુરુ સ્વાહા. સાહેબ હું ગેરંટી આપું છું તમારા જીવનમાં ચાર ચાંદ લાગશે, લાગશે, લાગશે અને લાગશે. અને એક્ઝેક્ટ એની બાજુમાં મહાલક્ષ્મી માનો ગોખ છે. ઓમ રીમ શ્રીમ મહાલક્ષ્મી પુરે પુરે કુરુ કુરુ સ્વાહા. બસ આટલું બોલો સાહેબ. શંખેશ્વર બહુ દૂર નથી, મને લાગે છે 185 કિલોમીટર હશે આપણે અહીંયાથી.